गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज अपने स्वच्छता निबंध नो अभ्यास करीशु। स्वच्छता स्वच्छता स्वच्छ जीवन में स्वच्छता का बहुत महत्व है। जीवन ने अंदर स्वच्छ रहू एक खूब महत्व। विद्यार्थी मित्रों, तमने खबर छे अत्यारे आपनो कोरोना रोग चाले छे, एटले दिवस में त्रण वार नहावू, हाथ धोवा, हाथ धोईने खावू, बराबर। जेटलो तमे स्वच्छ रहेशो तेटलू तमारू शरीर स्वच्छ रहेशे। शरीर नी अंदर कोई पण जातनो रोग पण नहीं थाय, बराबर। એટલે જીવન મે સ્વચ્છતા કા બહુત મહત્વ હે। જહાં સ્વચ્છતા હે વહી આરોગ્ય હે। જ્યાં આગળ સ્વચ્છ છે ત્યાં આગળ આરોગ્ય, આપણું શરીર સ્વચ્છ રહે, આપણે બીમાર ના પડીએ। बीमार ना पड़े एटले दवाखाने ना जवु पड़े, दवाखाने ना जाइए एटले अपना रुपया ना वपराय, बराबर। एटले जीवन में हमेशा स्वच्छ रहेवू जोईए। गंदगी में फरवू नहीं, गंदा कपड़ा पहेरवा नहीं, स्वच्छ नहीं धोईने माथू ओरीने अपने स्वच्छ रहेवू जोईए। शरीर को स्वच्छ रखने के लिए हमें प्रतिदिन स्नान करना चाहिए। शरीर ने स्वच्छ चोखू रखवा माटे आपने दररोज नहावू जोईए। जो विद्यार्थी मित्रों, तमने आ चित्र में देखाय छे ने के छोकरी स्नान करे छे, तमारे पण दररोज स्नान करवू जोईए। એટલે શરીર કો સ્વચ્છ રખને કે લિયે હમે પ્રતિદિન સ્નાન કરના ચાહીએ। શરીર ને સ્વચ્છ રખવા માટે અમારે દરરોજ સ્નાન કરવું જોઈએ। દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપણે દરરોજ બે વાર, સવાર અને સાંજ બે વાર સ્નાન કરવું જોઈએ। દાંતો કો સાફ રખને કે લિયે રોજ સુબહ મંજન યા બ્રશ કરના જરૂરી હે। દાંત સાફ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મંજન। મંજન એટલે કોલગેટ, બરાબર। બ્રશથી આપણે કરીએ છીએ દાંત સાફ। તો વિદ્યાર્થી મિત્રો, દરરોજે સવારે વહેલા ઉઠીને આપણે શું કરવું જોઈએ? બ્રશ કરવું જોઈએ। શું કરવું જોઈએ? બ્રશ। તો દાંતોને સાફ કરવા માટે દરરોજ સવારે વહેલા ઉઠીને બ્રશ કરવું જરૂરી છે, ઉપયોગી છે। સપ્તાહમાં એક બાર નાખૂનની કાટને ચાહીએ। અઠવાડિયામાં એક વાર નખ પણ કાપવા જોઈએ। આપણે દર અઠવાડિયે એક વાર નખ કાપવા જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, આપણે નખ ના કાપીએ તો નખની અંદર મેલ હોય છે, તે મેલ ભરાઈ જાય છે, આપણે જમવા બેસીએ એટલે પેટની અંદર જાય, એટલે આપણે બીમાર પડીએ, બરાબર। એટલે અઠવાડિયામાં એક વાર નખ કાપવા જોઈએ। हमारे कपड़े भी साफ सुथरे रहने चाहिए। हमारा कपड़ा पण साफ स्वच्छ राखवा
જોઈએ. જો આપણા ગંદા મેલા કપડાં હોય તો તેને ધોઈ કાઢવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે કપડાં સ્વચ્છ સારા ચોખ્ખા કપડાં પહેરવા જોઈએ. ઇસી કે સાથ હમ અપને ઘર ઓર પાસ પડોસ કે સ્વચ્છતા પર ભી ધ્યાન દે. આની સાથે સાથે આપણું ઘર પણ ચોખ્ખું રાખવું જોઈએ. આડોશ પાડોશ આપણું ફર્યું આપણું આંગણું બધે સ્વચ્છ રાખવું જોઈએ. સ્વચ્છનું ધ્યાન રાખવું જોઈએ. જો આ વિદ્યાર્થી મિત્રો આ બાળક છે, આ બાળક એના આંગણામાં કચરો છે તે ઉપાડીને તે ડસ્ટબિનમાં કચરા પેટીમાં નાખે છે, બરાબર. જો આ પણ આપણા જેવું બાળક છે, જો કચરા પેટીમાં ડસ્ટબિનની અંદર કચરો નાખે છે, તો આપણે પણ આપણું ઘર અને આંગણામાં કચરો હોય તો આપણે ઉપાડીને કચરો કચરા પેટીમાં નાખી દેવો જોઈએ. હમે ગાંવ ઓર શહેર ભી સ્વચ્છ રખને ચાહીએ. આપણે ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ. ગંદકી સે તરહ તરહ કી બીમારીયા ફેલતી. ગંદકી થાય એટલે આપણને અલગ અલગ પ્રકારની બીમારીઓ થાય છે. ગંદકી વસ્તુ હોય એટલે આપણે બીમાર પડીએ, આપણને તાવ આવે, બરાબર. એટલે આપણને જુદી જુદી બીમારીઓ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ બાળક છે, બાળક પાણીનો દુરુપયોગ કરે છે. હવે આ પાણી નીચે અહીંયા ભરાય એટલે ગંદકી થાય. ગંદકી થાય એટલે આપણને બીમાર પડીએ. આપણે બીમાર પડીએ એટલે આપણે દવાખાને જવું પડે. ગંદે લડકે સે દોસ્તી રખના કોઈ પસંદ નહીં કરતા. ખરાબ છોકરા જોડે આપણે દોસ્તી કરવી તે કોઈ પસંદ કરતો નથી. હંમેશા આપણે સારા છોકરા છોકરીઓ સાથે આપણે દોસ્તી કરવી જોઈએ, મિત્ર સહેલી રાખવી જોઈએ. ઇસલીએ હમે હંમેશા સ્વચ્છ રહેના ચાહીએ. એટલા માટે તો અમે હંમેશા સ્વચ્છ રહેવાનું જોઈએ છીએ. સ્વચ્છતા ભગવાન કા દૂસરા નામ. સ્વચ્છ ભગવાનનું બીજું નામ છે. એટલા માટે આપણે હંમેશા સ્વચ્છ રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ સ્વચ્છતા નિબંધ પરીક્ષામાં ફરજિયાત પૂછાશે, તો તમારે તૈયાર કરવાનો છે, બરાબર. તમારે ધ્યાનથી આ નિબંધની નોટબુક્સની અંદર લખવાનો છે. તો નિબંધ લખજો. જીવન મેં સ્વચ્છતા કા બહુત મહત્વ હૈ. જહાં સ્વચ્છતા હૈ વહી આરોગ્ય હૈ. શરીર કો સ્વચ્છ રખને કે લીએ હમે પ્રતિદિન સ્નાન કરના ચાહીએ. દાંતો કો સાફ રખને કે લીએ રોજ સુબહ મંજન યા બ્રશ કરના જરૂરી હૈ. સપ્તાહ મેં એક બાર નાખુન ભી કાટને ચાહીએ. હમારે કપડે ભી સાફ સુથરે રહને ચાહીએ. ઇસી કે સાથ હમ
अपने घर और पास पड़ोस की स्वच्छता पर भी ध्यान दे। हमें गांव और शहर भी स्वच्छ रखने चाहिए। गंदगी से तरह तरह की बीमारियां फैलती हैं। गंदे लड़के से दोस्ती रखना कोई पसंद नहीं करता, इसलिए हमें हमेशा स्वच्छ रहना चाहिए। स्वच्छता भगवान का दूसरा नाम है। तो विद्यार्थी मित्रों, आ स्वच्छता निबंध फरजियात परीक्षा में पूछा से। तमारे आ निबंध ने नोटबुक्स अंदर लखी तैयार करवानो रहेशे।